हेलो एवरीवन, आजना आपणा ऑनलाइन सेशन में आपणे पाठ नंबर 6 लेखन जाली न रही जेनो आगळना लेक्चर नी अंदर पार्ट 1 नो अभ्यास कर्यो हतो। ज्यारे आजे आपणे आगळ जोईशुं कपासियानो कोथळो माथे लईने हरखचंद भांगेल पगे बजारमां पाछा गया। आ वातने माथे થઈને વર્ષેકના વાહણા વાઈ ગયા। વર્ષેકના વાહણા વાઈ ગયા એટલે કે સમય જતો રહ્યો, પણ મદારીના કરંડિયામાં સાપ જેમ ગૂંચળું વળીને પડ્યો રહે એમ આ વાત એમના લમણામાં રહી ગઈ। પરંતુ મદારીનો જે કરંડિયો છે, એનો જે ટોપલો છે, તેની અંદર સાપ જેમ ગૂંચળું રહીને પડી રહ્યો હોય તેવી જ રીતે હરખચંદ શેઠ છે તેમના મગજમાં પણ આ વાત રહી ગઈ હતી। એવામાં કુદરતને કરવું ને કહળસંગના બાપુ ગુજરી ગયા। ગામમાં કોઈ ભણેલું ન મળે, કોઈનો કાગળ આવ્યો હોય તો હરખચંદની હાટે વંચાવા જવું પડતું। ગામમાં કોઈ ભણેલું ન હતું એટલા માટે કોઈને ત્યાં કાગળ આવ્યો હોય, પત્ર આવ્યો હોય તો તે હરખચંદ શેઠ છે તેની પાસે વંચાવા માટે જવું પડતું। ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે કે બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય। ગામ આખું અંગૂઠા છાપ એટલે હરખચંદનો ભાવ પૂછાય। એક ગામની અંદર હરખચંદ સિવાય ગામના બીજા લોકો છે એ ભણેલા ન હતા, એટલા માટે કંઈ પણ કામ હોય વાંચવાનું કે લખવાનું તો તે હરખચંદ શેઠની પાસે જતા। કોઈના દસ્તાવેજ લખવા હોય, ખાતું પાડવું હોય કે સારા ભરા અવસરે કંકોત્રી લખવી હોય કે માઠા પ્રસંગે કાગળ લખવા હોય તો હરખચંદ શરમના માર્યા કામ કરી દેતા। કહળસંગે હરખચંદ શેઠને બે હાથ જોડીને કાળોત્રીના કાગળ લખવા બોલાવ્યા। ત્યારે કહળસંગ છે તેણે હરખચંદ શેઠને કાળોત્રીના કાગળ લખવા માટે એટલે કે મૃત્યુ સમયે લખાતો પત્ર લખવા માટે બોલાવ્યા હતા, કેમ કે તેમના બાપુ ગુજરી ગયા હતા। શેઠને મનમાં થયું કે તે દી તો બાપુના બળદિયા તાણી ઝાલ્યા રહેતા નહોતા ને આજ મેલાના કાગળ લખવા બોલાવે છે, પરંતુ એ વાત હરખચંદ શેઠ છે તેના મગજમાં રહી ગઈ હતી કે તે દિવસે તો તારા બળદ છે તે રૂકતા નહોતા અથવા તો થોપતા નહોતા ને આજે તે કાળોત્રીના કાગળ લખાવવા માટે બોલાવે છે। ઠીક લાગમાં આવ્યો છે, લાગમાં આવ્યો એટલે કે તક મળી છે। આજ એને ભાલીએ ન ભરાવી દઉં તો મારું નામ હરખચંદ નહીં, આમ વિચારીને શેઠ કાગળ લખવા બેઠા। કહળસંગે એમના બાપુનું કારજ પાંચમનું રાખેલું, કારજ એટલે કે મરણ પછી 12મા દિવસે થતી વિધિ। કહળસંગ છે તેમણે તેમના બાપુનું કારજ પાંચમનું રાખેલું। શેઠિયાએ થોડાક કાગળ પાંચમના, થોડાક છઠના, થોડાક સાતમ આઠમ અને નોમના તથા થોડા દસમ અગિયારસની તિથિના લખીને જવા દીધા। પછી તો ભાઈ એક દિવસનું કારજ હતું એ લગાતાર 7 દિવસ ચાલ્યો, ઓલ્યા જાય ને ઓલ્યા આવે, ઓલ્યા જાય ને ઓલ્યા આવે, પરંતુ જે એક જ દિવસનું કારજ હતું તે પેલા શેઠ છે હરખચંદ તેમને પાંચમના એક જ દિવસનું હતું, તો તેમને છઠ સાતમ આઠમ નોમ અને દસમ તેમજ અગિયારસની તિથિના લખેલા, એટલા માટે થોડાક દિવસ 7 દિવસ સુધી આ કારજનું જે કામકાજ હતું તે ચાલ્યું। કહળસંગના કુટુંબના સંધાએ વિચારમાં પડી ગઈ કે માળું આ ચમનું વેતરાણું છે। કહળસંગના કુટુંબના જે લોકો હતા તે બધા જ વિચારમાં પડી ગયા કે આ શું થઈ રહ્યું છે, અલ્યા મેલાના કાગળ કોની પાસે લખાવ્યા હતા। ત્યારે તેમાંથી કોઈક પૂછે છે કે મેલાના જે કાગળ હતા તે કોની પાસે લખાવ્યા હતા। કાગળ તો હરખચંદ શેઠે લખી દીધા હતા, એ તો ડાહ્યું મનેક છે, એટલે એ કહે છે કે એ તો ડાહ્યો માણસ છે, એ ઉઠીને આવી ભૂલ ના કરે, એ જાણી જોઈને આવી ભૂલ ના કરે। શેઠિયાને બોલાવીને પૂછો તો ખબર પડે ને, આ તો ખમતી ધર ખોરડું છે, પણ કોઈ મોડા પાતળા માણસનું ખોરડું હોય તો ખેતર વેચવા વારો આવે કે બીજું કંઈ। એટલે કે શેઠ હતા હરખચંદ, તેણે નીચે જોઈને તેની સાથે વાત કરી। સાંભળો ભાઈઓ, વરહદી મોરીની વાત છે, એટલે કે વરસ દિવસ પહેલાંની વાત છે। કહળસંગભાઈ ધંધુકે હટાણું કરી ગાડું લઈને ગામમાં આવતા હતા। એ વખતે બજાર સોસરો હું કપાસિયાનો કોથળો લઈને ઈમના ગાડામાં મૂકવા ગયો, તે દી ઈમના પાણિયાળા સંધાઈ
બળદો ઝાલ્યા ન તારિયા એમ એમના બાપુના કરજ ટાણે કાગળ લખતા લખતા મારી લેખણ ઝાલી ન રહી, બહુ તાણી ઝાલી ખમવાને તો ન. વાત ડાહ્યા અનુભવીએ કરી, હરકચંદ શેઠ, મૃત્યુ તો વહેલા મોડું સૌ કોઈનું આવવાનું છે, પણ મોતનો મલાજો જાળવવામાં આપણી માણસાએ છે. એ પછી સંધાએ કવળસંગને પણ ઠપકો આપ્યો, શરમની મારી એમની આંખો ભોં ખોતરવા માંડી, વાઢ કાનને આવસાન. તે દીથી કવળસંગના અક્કલનું તાળું ઉગડી ગયું. આજની ઘડીએ કાલનો દી, ભોં ખોતરવા એટલે કે નીચા જોઈને ઊભા રહેવું, વાઢ કાનને આવસાન એટલે કે અનુભવે બધું સમજાય, અને અક્કલનું તાળું ઉગડી ગયું એટલે કે બુદ્ધિ આવવી. ત્યાર પછી આગળ જોઈએ અભ્યાસના પ્રશ્નો. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસમાં લખો. તેની અંદર પહેલો, કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ, આ પંક્તિને શું કહેશો? ઓપ્શન એ છે રૂઢિપ્રયોગ, બી કહેવત, સી વિચાર વિસ્તાર, અને ડી છે કવિતા. તેનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી કહેવત. કહળસંગ ગાડું જોઈને ધંધુકે શું કરવા ગયા હતા? એ હટાણું, બી ફરવા, સી ગામ જોવા, અને ડી ગોળ લેવા. તેનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ હટાણું. લેખણ ઝાલી ન રહી પાઠના લેખકનું નામ જણાવો. જોરાવરસિંહ જાદવ, બી સંતબાલ, સી નાથાલાલ દવે, અને ડી કિશોરસિંહ સોલંકી. તેનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ જોરાવરસિંહ જાદવ. ત્યાર પછી પ્રશ્ન બે, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં આપો. તેની અંદર પહેલો, પાઘડી પને ક્યાં બે પ્રદેશ પથરાયેલા છે? ભાલ અને કનેર પ્રદેશ પાઘડી પને પથરાયેલા છે. હરકચંદે મણેક કપાસિયા શ્યા માટે ખરીદ્યા હતા? ગાય વ્યાય એવી છે માટે કપાસિયા ખરીદ્યા હતા. કહળસંગને કોણે ઠપકો આપ્યો? કુટુંબના લોકોએ કહળસંગને ઠપકો આપ્યો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, નીચેના પ્રશ્નના ઉત્તર આપો. ગામના લોકો ખેતી અને ઘર વપરાશની વસ્તુઓની ખરીદી એક સામટી કરી કેમ કરતા? પહેલાના સમયમાં ચોમાસાની શરૂઆત થાય અને વરસાદ તથા વાવાઝોડાના ગાડા માર્ગ બંધ થઈ જતા, પાકા રસ્તા ન હોવાથી અને ગામડાની ખરીદીના બજારો દૂર હોવાથી ગામના લોકો ખેતી અને ઘર વપરાશની વસ્તુઓની ખરીદી એક સામટી એટલે કે એક સાથે કરતા હતા. કહળસંગે કઈ કઈ વસ્તુઓની ખરીદી કરી? કહળસંગે તલ, તેલના 2-3 ડબ્બા, દેશી ગોળની ભેલ્યુ, દાળ, ચોખા, મીઠું, મરચા, લસણ, ડુંગળી અને બટેટાના કોથળા ખરીદ્યા. હરકચંદના લમણામાં કઈ વાત રહી ગઈ? હરકચંદ કહળસંગના ગાડામાં કપાસિયાનો કોથળું નાખવા ગયા ત્યારે કહળસંગે ગાડું હાંકી મૂક્યું. હરકચંદ શેઠને બજાર વચ્ચે થઈ છે ગામની ભાગોળ સુધી દોડવું પડ્યું ને વળી બોલ્યા, બળદ તાણી ઝાલ્યા રહેતા નથી. આ વાત હરકચંદના લમણામાં રહી ગઈ. હરકચંદને શા માટે શરમાવવું પડ્યું? કહળસંગે હરકચંદનું વેર લેવા કહળસંગના પિતાના કારજ બગાડ્યું ત્યારે કોઈ ડાહ્યા અનુભવે કહ્યું, હરકચંદ શેઠ, મૃત્યુ તો વહેલું મોડું સૌ કોઈનું આવવાનું છે, પણ મોતનો મલાજો જાળવવામાં આપણી માણસાય છે. એ પછી હરકચંદને શરમાવવું પડ્યું. ત્યાર પછી જોઈએ આગળ સ્વાધ્યાયના પ્રશ્નો. તેની અંદર પહેલો, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલું છે, ભાળ અને કનેર પંથક માટે કઈ કહેવત કહેવાતી આવી છે? શા માટે? કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ, આ કહેવત ભાલ અને કનેર પંથક માટે કહેવાતી આવી છે. કારણ કે કુદરતની અમી દ્રષ્ટિ ઓછી હોવાથી ત્યાં ઝાડ પાન વિનાના વેરાન ધરતી, આથી ત્યાં આવી કહેવત કહેવાતી આવી છે. કહળસંગ બાજકું લેવાની શા માટે ના પાડે છે? શેઠ કોઈના માટે ઘસાય એવા ન હતા. એમની દુકાને કોઈ ઉધાર લેવા આવે તો તેને નીચેથી ઉતારી દેતા. આજે કહળસંગના ગાડામાં શેઠ કપાસિયાનું બાજકું મૂકવા માગતા હતા, પણ કહળસંગને શેઠની વાણિયા વિદ્યા ગમતી ન હતી, આથી કહળસંગ બાજકું લેવાની ના પાડે છે. હરકચંદ શેઠ ગામ લોકોને શું શું લખી આપતા અને કેમ? ગામ આખું અભણ હતું, અંગૂઠા છાપ હતું, માત્ર હરકચંદ શેઠ ભણેલા હતા એટલે હરકચંદનો
भाव पूछतो। हरकचंद शेठ गामना लोकोने કોઈના દસ્તાવેજ લખવાનું, ખાતા પાડવાનું, સારા નરસા પ્રસંગે કાગળપત્ર લખવાનું કામ કરી આપતા। અનુભવીઓએ કળસંગને ઠપકો કેમ આપ્યો? અનુભવીઓએ કળસંગને ઠપકો આપ્યો કેમ કે મૃત્યુ તો વહેલું મોડું સૌ કોઈનું આવવાનું છે, પણ મોતનો મલાજો જાળવવામાં આપણી માણસાઈ છે। હરકચંદ શેઠ। એ પછી સંધાએ કળસંગને ઠપકો આપ્યો। ત્યાર પછીનું છે ક્વેશ્ચન નંબર ટુ। નીચેના વિરામ ચિહ્નનો ઉપયોગ કરી એક એક વાક્ય પાઠમાંથી શોધીને લખો। અર્ધવિરામ। આલ્યુ કહે છે ને, આપણે વેદ નમીએ તો કોઈ હાથ નમે સમજ્યા? વાક્ય નથી। ત્યાર પછીનું ગુરુ વિરામવાળું જે પાઠમાંથી વાક્ય છે તે શોધીને લખવાનું છે। ત્યાર પછી અવતરણ ચિહ્નવાળું લખવાનું છે। આગળ જોઈએ ક્વેશ્ચન નંબર થ્રી। નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો। પહેલું છે પાઘડીના જેવો વિસ્તાર, એટલે કે પાઘડી। ત્યાર પછી મૃત્યુ સમયે લખાતો પત્ર, જેને કહેવામાં આવે છે કાળોતરી। ત્યાર પછીનું છે મરણ પછી 12મા દિવસે થતી વિધિ, જેને કહેવામાં આવે છે કારજ। માટીની ભીતનું નાનું ઘર, જેને કહેવામાં આવે છે ખોરડું। ત્યાર પછીનો છે ક્વેશ્ચન નંબર ફોર। તમારા વિસ્તારમાં બોલાતી કહેવતો જાણો અને લખો।